કચ્છમાં આરોગ્ય મંત્રીએ પત્રકાર પરિષદ યોજી છે. કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં આરોગ્ય મંત્રીએ પત્રકાર પરિષદ યોજી છે. શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને માહિતી આપી છે. ભુજની કલેક્ટર કચેરીએ પત્રકાર પરિષદ યોજવામાં આવી. આરોગ્ય મંત્રી આ પત્રકાર પરિષદ યોજી છે ત્યારે અત્યાર સુધી 48 તાવના કેસ સામે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. 10 દિવસમાં 16 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. ભુજની હોસ્પિટલમાં 100 બેડની સગવડ રખાઈ હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે. 7 ગામો અસરગ્રસ્ત છે ત્યાં સર્વેલન્સમાં ટીમો રહેશે તેવું આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. 108ની ટીમ પણ ડેપ્યુટ કરી દેવાય છે. આ સાથે તમામ સારવાર નિઃશુલ્ક અપાશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે. અન્ય જિલ્લામાંથી 50 તબીબોની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ તાવના સેમ્પલ પુનઃ મોકલાયા છે. કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. આરોગ્ય મંત્રીએ પત્રકાર પરિષદ યોજી છે. શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને માહિતી આપી છે. ભુજની કલેક્ટર કચેરીએ આરોગ્ય મંત્રીએ પત્રકાર પરિષદ યોજી. તારીખ 3 તારીખથી 10 તારીખ સુધીમાં લખપત અને અબડાસાના 7 ગામમાં 16 જેટલા તાવના કારણે મૃત્યુ નોંધાયા એ પ્રમાણેના સમાચાર અને રેકોર્ડ ઉપર એ વાત આવી છે. એ 16માંથી લગભગ 5 જેટલા હાર્ટ સ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે. અને જે 11 મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે. અને જે આ જે તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ 5-7 દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે. અને આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે અને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે. પરંતુ ક્યાંક મોડા દવાખાને આવવાના કારણે 3-4 દિવસ પછી આવવાના કારણે આ મૃત્યુ થયાનું માલુમ પડે છે. એટલે જે લાઈફ સ્ટાઇલ છે અથવા તો દવાખાને નહીં જવા માટેની જે માનસિકતા સાથેના આ આપણના 11 કેસમાં આવું જોવા મળ્યું છે. પરંતુ જે આખી હું બધાને આપના પત્રકાર મિત્રોના માધ્યમથી સમગ્ર આ બંને તાલુકા અને કચ્છની તમામ જનતાને મારી એક જ વિનંતી છે, તાવ આવે તો એ તાવને નગણ્ય કરી અને દવાખાને ન જતા કેવળ ઘરથી સારવાર કરવી એટલી પૂરતી નથી, પરંતુ ચોમાસાની અને આ પૂરની પરિસ્થિતિમાં કોઈ બીજા કારણોસર ફ્લ્યુ, ન્યુમોનિયા, સ્વાઇન ફ્લ્યુ, ફાલ્સીફેરમ જેવાના કારણે પણ આ મૃત્યુ થતા હોય છે તો એની જો પ્રથમથી તાવ આવ્યાની સાથે જો સારવાર લેવાની અને યોગ્ય નિષ્ણાત અથવા તો MBBS ડોક્ટર પાસે સારવાર લેવાથી આ પ્રકારની પરિસ્થિતિઓ આપણે ટાળી શકીએ એમ છીએ.